ફૂલ નો જીણી શોક હોય ને ઈ આવ્યા ભેગું પરબારું ફૂલ ની જ વરી ગયું આ કામ હે ને આ કામ હે ને આ કઈ રીતે તમે કર્યું અને પુષ્પા ની ને હેતલ ની ફૂલ નો શોક બહુ ગજબ આપડે આ ખબર માંથી ગાડી માં લે ફૂલ નો ખરેખર જેની શોખ હોય ને અમારે હમણે ખુદ ની ખોપ શોખ છે એટલે બધી વેરાયટી રાખી જો ગુલાબ ના બધી બધી પેલી બાજુ તમને બતાણ હમણાં ગુલાબ ને આને તેન જો હવે આપડે પાછું ટૂર હે ને 100% કચ્છ માં મંગલધામ મોગલધામ જવાનું પ્લાન હે બધા હા નારાયણ સર બે ગાડીઓ લઈને જવાનું પ્લાનિંગ હાલે જો સક્સેસ થઈ જાય તો બાકી જો આ કામ કેવાય મુરુમામા આપડે ક્રિસમસ ના ઓલું ક્રિસમસ જ કેવાય ને કઈ ઓલ્યો એક નંબર અને બાકી ગુલાબ તા ગુલાબ જ ભાઈ ગુલાબ માં તો મને એવું એવું કમેટું આવે રિયલ માં કે ભાઈ તમે ગુલાબ માં કાવ નાખો ના અંતે વિડીયો દ્વારા હજે એક વખત કહું કે અમે ખરેખર એના દેહી ખાતર સિવાય આમાં બીજી કોઈ વસ્તુ બહુ કરતા નથી દેહી ખાતર વરહ માં એક બે વખત નાખીએ પણ ખરેખર હે જમીન ની અનુકૂળ આવે ને હે ચોલ્યો ગુલાબ ખરેખર ગણતરી જ ને જોતા જોવો આનો ક્વોલિટી તો જોવો હે ગુલકન અમને ખવડાવજે બરાબર આજ ખરેખર આપડી ગુલકન બનાવવું જ પેલી ગુલાબ તોડે જાય હા ભાવ જો આપડે એવું ને આપડે 60-70 છોડવા હે ટોટલ નંગ ગુલાબ ના બરોબર એટલે આજ ગુલકન બનાવવાનું પ્લાનિંગ હાલે જોઈએ કેમ આપ્યું તું હા એ તું કીજે ને કઈ પાછી હોય મણી નથી કેતી હા આપ્યું તું ને ભગવાન એવું
खरवट खरवट पुनिया ने लगे ने तो बो मस्त पाया पांदणा ने उकारन पे तो पगवा सरे ना बोहर जी वावा ही आई कर रात कर तू जाई मोटू थे वो जमीन ने खरेखर अमारे है ना जमीन ने बहु अनुकूल आवे आ झाडवा बधाय है ने आ तमे जो हामा गेट जमीन नु तो ठीक हो जी वावा ने ई मारे है थी जस्ट ने है थी आती है ई नस केता ना होय के इना आती लागे जाई ना लागे जाई इना आती लागे जाई ना हरी हरी जमीन पण अनुकूल आवे जमीन में तो बधाय वावता है मोर काको के पाले नो फेर पे सारी होनी आउ झाडू जो थाय तो मन केऊ जे मारे हमारे पाणी कंधा रोडियो ने झाडू नो हाला तमारे पाणी हाल गाम माथी टोटल माना बद्दा गुलाब जीने जो खरेखर ले जाए मोटा सोड है ओला नाना था था ओला नाना उतर सोड इमा एटला बधा गुलाब आवता गुलाबी आ देसी गुलाब है खरेखर અને ગુલાબ નું ગુલકોન બને આજ મને જાણવા મળ્યું એટલે એવા આપણે ટ્રાય કરી રાખી ગુલાબ એવા આપણે ગુલાબ નું ગુલકોન આજ બનાવવાનું તો પાકું થઈ ગયું પાકું હું તમને ગુલકોન ને ને બોટલ ભરીને મોકલી પાકું હા હા ગુલકોન ગુલકોન બનાવ ગુલાબ નું ગુલકોન ને ટમેટા નું કામ બનાવું સૂપ બે આઈટમ અમે અમે મામા અટાણા સુધી હે ને અમે ખોટ માં ગા ગુલાબ નું ગુલકોન બનાવવા અમે ખોટ માં ગા ને ટમેટું એટલું થાતું તો એનો સૂપ બનાવવામાં અમે ખોઈટ માં ગાય પર આજ જાણવા મળ્યું હે જો આપણે વાડી આજે ઓ હે બહુ મસ્ત હે ઈ એટલ મસ્ત હે તો આ ને આ આ જો આ હે જો ઈ મસ્ત હે ખરેખર કેટલા કેટલા ભેગા આવે 3 3 4 4 ગુલાબ ભેગા આવે છે હે આ બાજુ જો એ પાંચ નકર હે ને કટિંગ કરીને આપણે વાવીએ ને એ એટલે બધું ન લાગે ઈ ઓલા લોકો નર્સરી વાળા ખબર નહીં ઈ બહુ વ્યવસ્થિત એનું પ્લાનિંગ હોય ત્યાંથી રોપ લેવી એટલે 100% લાગે જાય નર્સરી માંથી બાકી આપણે દાયરું વાવીએ દેહી ભાષામાં જીન તીન ઘડીકમાં ન લાગે એનું કંઈ પાકું ન કહેવાય કે લાગે જાય બાકી નર્સરીમાંથી છોડવો લેવી હોય એટલે 100% લાગે જાય હા જો હું કા ખબર એ દાયરું ન લાગ્યું ને આગળ હું કા ને ટ્રાય કરતો ઈ ખાલી હોભાનું હે ઓલો કેનો ગુલાબ રોગા લાલ કલરના ઝીણા ઝીણા ફૂલ આવે પડે ગેટ વાળું થઈ જાય હે નાતા ઓલો ગેટ વાળું ઓલો ગુલાબ કેનો કાઢ નાખો ઓલો બાવડા હું તો ઈ કે ગેટ વાળું બીજા માણસો ઘણા સમાધાન કરવા આવ્યા હતા એમાં મારા મારી થઈ જાય પછી હા તો બી લે જાય અતલ તું ટ્રાય કરો ગુલાબ ના બી એવડે ગુલાબ ના બી જો કઈ જીઠા ગુલાબ ના બી આપણે બેઠા આજો
ગુલાબ ના બી ટ્રાય કરીએ ખરેખર દેખાતાનું ટ્રાય કરીએ રિયલ હે થઈ જાય તો થઈ જાય જો આ ગુલાબ હે મોટું આગોમાં પીરા કલર નું હે હે બાવળા નું તું કે ને ગુલાબ નું ઈજા આ જગ્યા હું તું અને પુષ્પાઈમાં માની કે 2.5 વર્ષ ટાઈમ દીધો એને એક ગુલાબ નું આવ્યું અને મને તો એ બાવળો જ લાગતો હતો કે આ બાવળો છે એકદમ ઓરિજિનલ પરવા ગઈ સાલા માં હે ને 15-20 કેરી આવી હતી પણ એક એક કિલા ની એક કેરી રિયલી કેસર ક્વોલિટી એટલે ખરેખર એક નંબર હતી કે જે આપણે રામગઢ ને હનુમાનગઢ ને કેરીઓ આવે ને મમા એનું કઈ ન આવે એવી મસ્ત કેરીઓ આવી હતી બહુ ક્વોલિટી આવી દીકરી ભગવાન ને એવી સલાહ દે છે કે આ ફૂલ છે બધા તમારા જ છે 80-90 છોડવા છે તમે લઈ લેજો તમારી રીતે અમે મંદિરે ન પુગાડીએ તો વાંધો ને તમે અમારા હાથ ના તમે બધા ચડાવવા દીજો મોટા મોટા બી નીકળજો ખરેખર એ લોકોને મામા છેલ્લી ફેરે મને કહી દો બગીચામાં ને આપણે ફૂલવાડીમાં કેવી મજા આવે ગઈ તમને બહુ મજા આવી ખરેખર મજા આવી જો નેચરલ બધા ફૂલ સરસ છે બધા ઝાડવા હારા ઉજરી ગયા 2 વર્ષની અંદર ઘણા કહે કે અમે વિડિયામાં જોઈએ તો કાઈ જાણે કેવું હે ને કામ હે પણ રિયલી આવે તો ખરેખર એની મજા જ આવે જાય બગીચામાં હે એક ટૂર જેવું થઈ જાય માણાને સાંદી પણ એને જ ફૂલ છે સાંદી પણ આશ્રમ જેવું આ તો આમાં આમાં ગુલાબ થઈ જાય આ બાજુ પણ ઘઉં બધા પાકે ગા એ લગભગ 4-5 દી માં કટર બોલાવવું જોઈએ 4-5 દી માં કટર બોલાવવું જોઈએ અને ઘઉં ની કાઢવાની તૈયારી એવું લગભગ જાજો ટાઈમ ને મામે મારા નજી ગાવરમાં નવી ગાડી છોડાવી બલેનો અને જો મજા આવે ગઈ બધાની કે અમને જમાવટ થઈ ગઈ